તેઓ ફરીથી યાર્ડનો વહીવટ સંભાળ્યો હતો આ તકે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિનેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા દસ વર્ષ પહેલાં દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના આશીર્વાદથી અને એના માર્ગદર્શન નીચે આ યાર્ડના સત્તાના સૂત્રો સંભાળ્યા પછી ફરીવાર પણ છઠ્ઠી ટમમાં મારામાં વિશ્વાસ મૂકવા માટે મારા બોર્ડના તમામ ડિરેક્ટરો માનની મંત્રી શ્રી જયેશભાઈ અમારો પક્ષ આ ચીમોતેર હજાર છસો ખેડૂતો વેપારીઓ બધાનો હું આભાર માનું છું અને આ બધાના વિકાસ માટે મારે કામ કરવાની જવાબદારી વધી ગઈ છે ત્યારે આગામી વર્ષમાં આ તમામ લોકો જે યાર્ડ સાથે જોડાયેલા છે તેના વિકાસ માટે અમારી ટીમે સતત કામ કરવાનું રહેશે અને એ માટે અમે તત્પર છીએ એનો આ આપું જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ માટે પાછલા અઢી વર્ષ માટેની આજે ચેરમેન પદ માટેની ચૂંટણી હતી સૌ માર્કેટિંગ યાર્ડ જેતપુરના ડિરેક્ટરોએ આજે જેતપુર યાર્ડના ફરી અઢી વર્ષના ચેરમેન પદ માટે દિનેશભાઈ ભુવાની બિનહરફરણી થઈ છે સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી જેતપુર તાલુકા વતી દિનેશભાઈને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ને આવનારા દિવસોની અંદર માર્કેટિંગ યાર્ડ થકી જેતપુર તાલુકાની અંદર સારામાં સારી કામગીરી થઈ શકે એ દિશામાં હર હંમેશા અમારો પ્રયાસ છે સુરેશ ભાલિયા જીટીવી ન્યૂઝ જેતપુર